નમસ્કાર. ગુજરાત ફર્સ્ટમાં હું છું ધ્રુવિશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રના વિષયના મુદ્દા સર્વોપરી રહેતા હોય છે અને એટલે જ ગુજરાત ફર્સ્ટની ટીમે અમદાવાદના જ્વેલર્સના વેપારીઓ સાથે ખાસ ચર્ચા કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે કેન્દ્રની નીતિઓને લઈ તેઓનો કેટલો ફાયદો થયો છે, સાથે જ જાણવાનો પ્રયત્ન કર્યો કે સરકારની ઉદ્યોગલક્ષી યોજનાઓનો વેપારીને કોઈ ફાયદો પહોંચ્યો છે કે કેમ. ત્યારે જુઓ શું કહી રહ્યા છે અમદાવાદના જ્વેલર્સના વેપારીઓ. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતમાં 26 સીટો ઉપર લોકસભાની ચૂંટણી 7 મે યોજાવા જઈ રહી છે ત્યારે અમદાવાદના કર્ણાવતી જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને સમગ્ર વેપારીઓ અહીં ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા છે. ચૂંટણી લઈને અમુક જે વેપારીઓ સાથે વાત કરીશું, જે હું આપને પૂછવા માંગીશ. ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, દેશમાં અને દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. શું 2047 સુધી વિકસિત ભારત વિશ્વગુરુ બનશે, એ દિશામાં શું જોઈ રહ્યા છો તમે? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે મોદી સાહેબની જે કારકિર્દી છે એ પ્રમાણે તો વિશ્વગુરુ બની જ ગયો છે, અમે તો એવું જ માનીએ છીએ. પણ 100% બનશે એવી આશા રાખીએ છીએ અને બનશે જ, 100% અમને વિશ્વાસ છે. બરાબર છે. બાકી તો અત્યારે જે કાર્ય થઈ રહ્યા છે ભાજપ સરકારના, મોદી સાહેબના, એ જોતા તો એવું લાગે છે કે 100% આપણો દેશ વિશ્વગુરુ બનેલો જ છે, એવું અમે માનીએ છીએ. ચોક્કસથી. ખાસ જ્વેલર્સ એસોસિએશન છે ને, જ્વેલર્સ એસોસિએશન તરફથી જે વેપારીઓ છે, તમે તમારા વેપારમાં 10 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી, અત્યારે શું છે, ખાસ નરેન્દ્ર મોદીની વેપારીઓની ઉદ્યોગ નીતિ છે તે કેવી છે અને વેપારીઓને તે નીતિથી કેટલા ફાયદા થાય છે? વેપારમાં ઉદ્યોગમાં એવું છે કે સૌથી પહેલાં મલ્ટિપલ ટેક્સ સિસ્ટમ હતી. મોદી સરકાર આવ્યા પછી વન નેશન વન ટેક્સની સિસ્ટમ લાગુ કરી, એટલે વેપારીઓને ટેક્સ સમજવામાં સરળતા થઈ, એના કારણે વેપારીઓ સરળતાથી ધંધો કરી શકે છે. તદુપરાંત હવે અમુક જ્વેલર્સ લાઇનમાં જે નવા એડિશનલ કાયદાઓના બધું સુવિધા કરી છે તો કસ્ટમરોને ટ્રસ્ટ બેસે છે વેપારીઓ જોડે. સમજો કે જેમ કે HUID છે, એ બધા સરળતાથી સમજી શકે કસ્ટમર અને વેપારીઓ સમજાવી શકે છે. હવે રહી વાત ભાવોમાં બી વધારો અત્યારે જોવા મળે છે. કસ્ટમરોની ખરીદ શક્તિ થોડો ઘટાડો થાય છે પણ ઓવરઓલ જોવા જઈએ તો એમનો ગોલ્ડમાં જે રોકાણ થાય છે એ સેફ સાઇડ રોકાણ છે. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે રીતે વેપારી ઉદ્યોગ છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો સરકારની કેન્દ્રની યોજનાઓ જે હોય, વેપારી હોય કે પછી આમ જનતા હોય, કેન્દ્રની યોજનાઓના લાભ કેવા મળી રહ્યા છે અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે શું કહેશો? સાહેબ, એકચ્યુઅલી આમ તો અમે ભાઈ એક ખેડૂત વર્ગ છીએ. એક જ વાત સિમ્પલ અને સ્વીટમાં કરી દઉં. પહેલાં કોંગ્રેસની એક રેકોર્ડ છે લોકસભામાં જ કે અમે 1 રૂપિયો મોકલતા હતા ત્યારે 10 પૈસા નીચે પહોંચતા હતા. આજે મોદી રાજમાં ભારતીય જનતા પાર્ટીમાં 10 રૂપિયા મોકલે છે અને 10 રૂપિયા છેક એન્ડ યુઝર સુધી પહોંચે છે. એટલે કહેવાય છે કે મોદી લહેરની સાથે સાથે એની સિસ્ટમ ટેકનોલોજી, આજે હું તમને એક 2 એક્ઝામ્પલ આપી દઉં બેસ્ટ, કે આજે UPI વર્લ્ડમાં સાહેબ ફેમસ થઈ રહી છે. પહેલાં તમને ખ્યાલ હતો માસ્ટરકાર્ડ USA ચાલતું હતું, એની જગ્યાએ આજે UPI એ ચાલે છે સાહેબ. આજે ફ્રાન્સ દેખો, USA દેખો, એની ડિમાન્ડ વધી રહી છે અને એની જોડે આપણા કોલેબોરેશન પણ વધી રહ્યા છે. UPI વિધિન 10 સેકન્ડમાં વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ટ્રાન્ઝેક્શન આપણા દેશમાં છે, એ મને પ્રાઉડ છે. અને હું એ થયું હતો માત્ર ને માત્ર મોદી સરકારના કારણે. અને એવા ઘણા એક્ઝામ્પલો સાહેબ આપવા બેસું તો રાતના રાત ને દિનના દિન ટૂંકા પડે, એ બધું છે. બીજું હમણાં હું તમને કહું કે મોદી સરકારે આ એવી પ્રત્યેક જવાબ એવો આપે છે, જેમ કે હું એક્ઝામ્પલ લઈ લઉં પાકિસ્તાનનું. સાહેબ, અંદર ઘૂસીને મારનારાઓ આપણે છીએ. પહેલાં આપણે કેટલા અપ્રુવલ લેવા લેતા હતા એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. હવે ઓર્ડર પછી લ્યો, પહેલાં તમે ઠોકી જ દો એમને, એ વસ્તુ છે. એક એક્ઝામ્પલ આપી દઉં તમને આપણા પાયલોટ અભિનંદનને, 10 દિવસમાં પાછા લાવ્યા આપણે. બીજું એક્ઝામ્પલ આપું તમને યુક્રેન અને રશિયાનું. સાહેબ, ત્યાં ખાલી ફ્લેગ બતાવો ને આપણા વિદ્યાર્થીઓને અહીંયા પાછા લાવ્યા છે, એ છે મોદી સરકાર. ચોક્કસથી. તો વેપારીઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિથી ખાસા એવા પ્રભાવિત છે અને એક વેપારી છે તેમની પાસે વાત કરીશું. જે ખાસ આ વિસ્તાર છે તે ગાંધીનગર લોકસભામાં અમિતભાઈ શાહનો લાગે છે. અમિતભાઈ લોકસભાના સાંસદ છે, આ ગયા વર્ષના 5 વર્ષના તેમની કામગીરી વિશે શું કહેશો? એમ તો જાણો કે અમિતભાઈ અમારા માટે ગયા વર્ષે સારું જ કામ કર્યું છે અને આ વખતે બી એવું લાગે છે કે અમિતભાઈ ચોક્કસથી જીતવાના છે અને એમને કામમાં કોઈ તકલીફ એવું અમારે કોઈ પડી નથી, સારું જ છે.
ચોક્કસથી. ખાસ અન્ય જે વેપારી છે તેમના પુત્રો છે જેઓ પ્રથમવાર મત આપી રહ્યા છે, ખાસ તમને પૂછવા માંગીશ કે પ્રથમવાર મત આપવા જઈ રહ્યા છો આપ, કેવી અનુભૂતિ, કેવો ઉત્સાહ? ઉત્સાહ સારો છે, મત આપવાનો આમ બહુ ગર્વ થાય કે ના આપણે કેવો મત આપીશું, ભાજપ કોંગ્રેસ ગમે એમાં મત આપીએ, જેમાં આપીએ સારું આપીશું મત. ચોક્કસ. કેવા નેતા હોવા જોઈએ, કેવી તમે કામગીરી કરતા હોય જેમને મત આપશો, કેવી અપેક્ષા રાખો છો? આપણે નરેન્દ્ર મોદી સાહેબ જેવા નેતા હોય તો કઈ વાંધો આવે એમ નથી, 2050 સુધી આમ આખું ઇન્ડિયા બદલી નાખશે. ચોક્કસથી. તો યુવાઓનો પણ મત છે કે વડાપ્રધાનમાં જે તાકાત છે તે ભારત દેશને વિકસિત કરશે, તદુપરાંત જે ખાસ વાત કરવામાં આવશે અન્ય જે લોકો છે તેમની પાસેથી વાત કરીશું. ખાસ આ વિસ્તારમાં વેપારી વર્ગ છે, વેપારમાં 10 વર્ષ પહેલાની સરખામણી અને અત્યારના વેપારની સરખામણી નરેન્દ્ર મોદીની વેપારી જે ઉદ્યોગ નીતિ છે તેનાથી કેટલો ફાયદો થાય છે વેપારીઓને? આમ તો અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સરકારથી વેપારી મિત્રોને બધી જાતે ફાયદો છે જ, કારણ કે GST એક થઈ ગયું, એના લીધે બી વેપારી કોઈ મૂંઝવાતા નથી અને વાઇટનું કરે છે, સારી રીતે ધંધો રોજગાર ચાલે છે. આ સરકારની અંદર વ્યવસ્થિત ધંધો ચાલે છે અત્યારે બધાને. બસ બીજું તો આ લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ આવે એ અમે ઈચ્છીએ છીએ બધા વેપારી મિત્રો. ચોક્કસથી. તો આ હતા અમદાવાદ કર્ણાવતી જ્વેલર્સ એસોસિએશનની ટીમ અને વેપારીઓ જેઓ લોકસભા ઇલેક્શનની જે વેપારના ઉદ્યોગના સાથે જોડાયેલા લોકો છે તેમને ચૂંટણીને લઈને જે ઉમેદવારની જે પસંદગી અને સારા કાર્યો અને વિકાસશીલ કાર્યો થાય તેવી રીતની જે અપેક્ષા રાખી રહ્યા છે. કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.